અરજદારોના કથન મુજબ સદર અકસ્માતમાં તેઓને ગંભીર ઇજાઓ થયેલી અને બનાવ બાદ તુરત જ તેઓને સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અંદરના દર્દી તરીકે દાખલ કરવામાં આવેલ કોમાં જ્યાં તેઓએ પૂરતી સારવાર લીધેલ અને જરૂરી ઓપરેશન કરાવેલ હોવા છતાં કાયમી ખોડ રહી જતા તેઓ પહેલાં જેવું મજૂરી કામ કરી શકતા ન હોય જેથી ભવિષ્યની આવકની ખૂબ જ નુકસાની થનાર હોય તેમજ અકસ્માતની ઈજાઓને કારણે તેઓને દવા સારવાર પાછળ ખૂબ જ ખર્ચ થયેલ તેમજ સારવાર દરમિયાન ખાસ ખોરાક લેવો પડેલ અને તેમની સારવાર દરમિયાન બે માણસોએ સતત તેમની સાથે રહેવું પડેલ અને લાંબો સમય સુધી તેઓ કોઈ કામ ધંધો કરી શકેલ ન હોવાથી વાસ્તવિક આવકની પણ મોટી નુકસાની થયેલ અને અકસ્માત કેવળ સામાવાડા નંબર એક એસટી બસના ચાલકની કસૂરને કારણે સર્જાયેલ હોય તેમજ અકસ્માતના બનાવ સંબંધેની ફરિયાદ સામાવાડા એસટી બસના ચાલક વિરુદ્ધ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વળતર અરજી નંબર એકસો બોતેર ઓબ્લિક તેરના કામે ઇજા પામનાર બિંદેશભાઈએ આપતા તપાસના અંતે ચાર્જશીટ પણ સામાવાડા એસટી બસના ચાલક વિરુદ્ધ દાખલ થયેલ હોય કોમાં અરજદારોએ સામાવાડા અકસ્માતમાં સંડોવાયેલ વાહનના માલિક અને તેની વીમા કંપની પાસેથી વળતર મેળવવા માટે હાલની આ અરજીઓ દાખલ કરેલ છે ફૂલસ્ટોપ જ્યારે વળતર અરજી નંબર એકસો ચીમોતેર ઓબ્લિક બે હજાર તેરના કામે અરજદારોના કથન મુજબ ગુજરનાર લીલાધરભાઈ બોતેર વર્ષની વયના હતા અને તેઓ મજૂરી કામ કરી માસિક રૂપિયા બત્રીસો કમાતા હતા અને અરજદારોનું ખૂબ જ સારી રીતે લાલનપાલન અને ભરણપોષણ કરતા હતા અને તે રીતે ગુજરનારની આવક ઉપર અરજદારો નિર્ભર હતા કોમા ગુજરનારના અકાળ અવસાનથી અરજદાર નંબર એકનાએ યુવાન વયે પિતાનો પ્રેમ કોમા હુંફ કોમા લાગણી અને ભવિષ્યનો સહારો જ્યારે અરજદાર નંબર બેનાએ પોતાની વૃદ્ધાવસ્થામાં પતિનો સહારો ગુમાવતા અરજદારો નિરાધાર થઈ ગયેલ હોય અને તેઓને નાણાંમાં ન આંકી શકાય તેવી નુકસાની થયેલ હોય વળતરની માંગણી કરેલ છે ફૂલસ્ટોપ જે તમામ વળતર અરજીઓ એક જ અકસ્માતના કામે ઉદભવેલ હોય આંક દેશ છેતાલીસની અરજી હેઠળ થયેલ હુકમ મુજબ તમામ વળતર અરજીઓ એકી સાથે ચલાવવામાં આવેલ છે પેરા આમ આ તમામ સાહેદોનો પુરાવો જોતા અકસ્માત માધાપર ચોકડી પાસે સર્જાયેલ છે કે જ્યાં ચાર રસ્તા ભેગા થતા હતા સ્ટોપ બનાવ વખતે રિક્ષા રાજકોટ શહેર તરફથી જામનગર તરફ જતા રોડ ઉપર જઈ રહેલ હતી કોમાં જ્યારે એસટી બસ રાજકોટ શહેરમાંથી પસાર થતાં એકસો પચાસ ફૂટ રિંગ રોડ પાસે માધાપર ચોકડીથી અમદાવાદ તરફ જઈ રહેલ હતી ત્યારે માધાપર ચોકડી પાસે સર્કલમાં વચ્ચેના ભાગે બંને વાહનો અથડાતા અકસ્માત થયેલ